सूरत पोलीसे भागी छूटेला આરોપીઓને પકડવા માટેની ખાસ મોહિમ શરૂ કરી છે। આજથી 14 વર્ષ પહેલા સુરતના વરાછા વિસ્તારમાં એક મકાનમાં કામ કરતા પતિ પત્ની ચોરી કરી નેપાળ ભાગી ગયા હતા, તો છેલ્લા 10 વર્ષથી મુંબઈ ખાતે રહેતા હોવાની વિગતના આધારે સુરત પોલીસે તેમને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત પોલીસ ગુનાખોરને ડામવા માટે સખત ગુનામાં સંડોવાયેલા અને પોલીસથી નાસ્તા ફરતા હોય તેવા આરોપીઓને પકડી પાડવા માટે લાંબા સમયથી મોહિમ ચલાવી રહી છે। સુરત પોલીસને બાતમી મળી હતી કે વર્ષ 2009માં વરાછા વિસ્તારમાં ત્રિકમનગર સોસાયટીમાં રમેશભાઈ સાકરિયાના મકાનમાં કામ કરતો નોકર અને નોકરાની કે જો વતન ગયા હતા તેઓ તેમના ઘરના કબાટનો લોક તોડી સોના ચાંદીના દાગીના રોકડા મળી રૂપિયા 1 લાખ કરતા વધુના મુદ્દામાલની ચોરી કરી હતી। આરોપી પતિ પત્ની પોતાના વતન નેપાળ ખાતે ફરાર થઈ ગયા હતા અને છેલ્લા 10 વર્ષથી તેઓ મુંબઈ ખાતે રહેતા હોવાની વિગત મળતા સુરત પોલીસની એક ટીમ મુંબઈ ખાતે રવાના થઈ હતી। અને જે વાત કરીએ તો જ્યાંથી કાલુસિંહ ઉર્ફે પદમ ઉર્ફે પ્રકાશ ટીકારામ ઉર્ફે પ્રેમ બહાદુર વિશ્વકર્મા મૂળ નેપાળના તથા તેની પત્ની સાજનબેન ઉર્ફે ધના કાલુસિંહ ઉર્ફે પદમ ઉર્ફે પ્રકાશની ઝડપી સુરત ખાતે લાવવામાં આવ્યા હતા। રવિ કોઈચા, સત્ય ડે ન્યૂઝ, સુરત। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। સત્ય ડે.com આઝાદી સમાચારોની।